આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સુરત આવી રહ્યા છે. ઇન્ડોર સ્ટેડિયમમાં મોદી સંબોધન પણ કરવાના છે. પ્રોફેશનલને મેડિસન સ્ક્વેડની થીમ પર મોદી સંબોધન કરવાના છે. સુરત અને રાજ્યના 15,000 પ્રોફેશનલ આમાં ભાગ લેવાના છે. ન્યૂ ઇન્ડિયા યુથ કોન્ક્લેવ માટે બમ્પર રજીસ્ટ્રેશન પણ થયું છે. મોદી માટે તૈયાર કરાયું છે રિવોલ્વિંગ સ્ટેજ. રિવોલ્વિંગ સ્ટેજ દર 6 મિનિટે એક રાઉન્ડ મારશે અને સ્ટેડિયમની બહાર આ ડોમ પણ તૈયાર કરાયું છે. તમામ તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. તો મોદી માટે આ સ્ટેજ પણ લગભગ તૈયાર થઈ ગયું છે. 15,000થી વધુ લોકો અહીંયા આવવાના છે. ન્યૂ ઇન્ડિયા યુથ કોન્ક્લેવ માટે બમ્પર રજીસ્ટ્રેશન પણ કરાયેલું છે. તડામાર તૈયારીઓ અને સુરતવાસીઓ વેલકમ કરવા માટે ઉત્સુક છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને. તેજસ મોદી જોડાયા છે સુરતથી. તેજસ, લગભગ તૈયારીઓ થઈ ગઈ છે, કેવો ઉત્સાહ છે રિવોલ્વિંગ સ્ટેજની આજુબાજુ અને સુરતવાસીઓમાં? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. ઇન્ડોર સ્ટેડિયમમાં મોદી પ્રોફેશનલને સંબોધવાના છે. સુરતવાસીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા આવી રહ્યો છે. મોદી માટે ખાસ રિવોલ્વિંગ સ્ટેજ બનાવાયું છે અને આ 15,000થી વધુ લોકોને સંબોધન કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મેડિસન સ્ક્વેરની થીમ પર મોદી સંબોધન કરવાના છે. સુરત અને રાજ્યના 15,000 પ્રોફેશનલને સંબોધન કરવાના. તેજસ તમારી સાથે જોડાયેલા છે. તેજસ, પ્રધાનમંત્રી આવી રહ્યા છે, લગભગ તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે? પેચ નથી થયું, પેચ. તો સુરત પ્રધાનમંત્રી મોદી આવી રહ્યા છે. આ એક લગભગ પહેલા પ્રકારનો કિસ્સો છે કે આ પ્રકારનું સંબોધન પ્રધાનમંત્રી કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં. ન્યૂ ઇન્ડિયા યુથ કોન્ક્લેવ છે, હજારો લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આપને એ પણ કહી દઉં કે જે વેબસાઇટ હતી ક્રેશ થઈ ગઈ હતી, લોકો આતુર છે. પહેલા તો હું આપણે પાછળના દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે અત્યારે સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, એસપીજીની ટીમ પણ અહીં પહોંચી ગઈ છે અને જે ઇન્ડોર સ્ટેડિયમ છે તેની અંદર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ આખરી ઓપ આપી દેવા બાદ હવે જે તૈયારીઓ છે તેની તે સંદર્ભે આપણે વાત કરીશું. કેટલાક યુવાનો પણ અહીં જોડાયા છે, જે તમામ લોકો આ જે નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે અને તેના ઉત્સાહ માટે તેઓ જોડાયા છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સ્પષ્ટપણે તમામ લોકો નરેન્દ્ર મોદીને, પ્રધાનમંત્રીને સ્વાગત કરવા માટે ઉત્સુક છે. અને જોઈ શકાય છે યુવાનો છે તે નમોની જે નારેબાજી કરી રહ્યા છે, સંઘવી છે. હવે સંઘવી છે તે વાત કરીશું અને કયા પ્રકારની તૈયારી કરવામાં આવી છે, શું તૈયારી તેના વિશે વાત કરીશું. હર્ષભાઈ, પ્રધાનમંત્રીના સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે અને હવે ગણતરીના કલાકો વાગે ગણી શકાય કે પ્રધાનમંત્રી સુરત આવશે. ઇન્ડોર સ્ટેડિયમમાં કયા પ્રકારની તૈયારી કરવામાં આવી છે? સર્વપ્રથમ તો જ્યારે વડાપ્રધાન શ્રી સુરતમાં પધારી રહ્યા છે ત્યારે સુરતમાં ઉત્સાહની બદલે ઉત્સવના માહોલમાં ફેરવાઈ ગયેલું છે. આપ જોઈ શકો છો કે ન્યૂ ઇન્ડિયા યુથ કોન્ક્લેવ એટલે કે આર્કિટેક્ટ, વકીલ, ડૉક્ટર એવી અલગ અલગ ફિલ્ડના લોકો જોડે મળીને આ કાર્યક્રમનું જ્યારે આયોજન થયું, 48 કલાકમાં જ માત્ર વેબસાઇટના માધ્યમથી ઇન્ડોર સ્ટેડિયમની કેપેસિટી કરતાં ડબલ કેપેસિટીમાં રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે. સાથે સાથે એ લોકોની વ્યવસ્થા માટે જગ્યા અંદર ઇન્ડોર સ્ટેડિયમની નાની પડી ગઈ, હજારોની સીટ હોવા છતાં બી, તો 12 એક એ લોકો માટે મંડપ બાંધવામાં આવેલું છે જેના માધ્યમથી LED સ્ક્રીનના માધ્યમથી એ લોકો આ કાર્યક્રમ નિહાળી શકશે. આ કાર્યક્રમમાં વિશેષ પ્રકારની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે, જેમાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર સુરતના લોકો માટે બનેલું છે. ઇન્ડોર સ્ટેડિયમ ગોલ છે, ચારે બાજુ પબ્લિક બેસેલી હતી, એના મિડલમાં જ એટલે કે સેન્ટરમાં એક રિવોલ્વિંગ સ્ટેજનું આપણે આયોજન કરેલ છે. એ રિવોલ્વિંગ સ્ટેજના માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી સુરતના હજારો લોકો જે અહીં ભેગા થશે એને માર્ગદર્શન બી આપશે, સાથે ઇન્ટરેક્શન બી કરશે. આ સ્ટેજ બનાવવાનું ખાસ કારણ છે કે લોકો સૌ એમને નજીકથી નિહાળી શકે, નજીકથી નજરથી નજર મલાઈને એમને જોઈ શકે. સાથે સાથે આ
સ્ટેજ બનાવવામાં અમે લોકોએ ખાસ ધ્યાન રાખેલું છે કે સુરતના તથા અમદાવાદના વિદ્યાર્થીઓની મદદ લઈને, આર્કિટેક્ટોની મદદ લઈને, આની ડિઝાઇન ડેવલપ કરીને, એન્જિનિયરની ટેકનિકલ મદદ લઈને, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાના તમામ સામગ્રીઓ ઉપયોગ કરીને આ અદ્ભુત રિવોલ્વિંગ સ્ટેજ અહીંના તૈયાર કરવામાં આવેલું છે. સાથે સાથે જ એક ઇતિહાસ બી સુરત રચવા જઈ રહ્યો છે. સુરતની ધરતી એના માટે એક નિમિત્ત બનેલી છે કે આજ તક પ્રધાનમંત્રીશ્રીઓના અનેક કાર્યક્રમ થયા છે, પરંતુ ભાષણ સાથે સાથે આટલી માસ પબ્લિકની અંદર ઇન્ટરેક્શનનો કાર્યક્રમ કદાચ આ દેશમાં પહેલી વાર કોઈ પ્રધાનમંત્રીનો થઈ રહ્યો હોય તો એ સુરતની ધરતી પર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો થઈ રહ્યો છે. ખાસ કોઈ કેટલીક સરપ્રાઈઝ પણ છે આવતીકાલ માટે લોકો માટે, પ્રધાનમંત્રી માટે શું છે સરપ્રાઈઝ? સર્વપ્રથમ તો સુરતના લોકો છે, પહેલી વાર જ્યારે પ્રધાનમંત્રીશ્રી આવ્યા ત્યારે અમે લોકોએ આઉટડોરમાં એક ઐતિહાસિક સ્વાગત કરેલું હતું. આ વખતે જ્યારે પ્રધાનમંત્રીશ્રી સુરત પધારી રહ્યા છે તો અમે ઇન્દોરની અંદર એમનું ઐતિહાસિક સ્વાગત કરશો. સુરતના લોકો, જોશથી ભરેલા, હોશથી ભરેલા તમામ લોકો એક અદ્ભુત સ્વાગત જોડે, સરપ્રાઇઝિંગલી સ્વાગત જોડે તૈયાર છે. તો ગણતરીના કલાકો જ બાકી છે અને પ્રધાનમંત્રી આવતીકાલે જ્યારે બપોરે બાદ સુરત આવશે અને સાંજના સમયે જે ઇન્ડોર સ્ટેડિયમની અંદર પ્રોફેશનલ સાથે તેઓ મીટિંગ કરવાના છે, વાતચીત કરવાના છે, સંવાદ કરવાના છે, કેટલાક સવાલોના જવાબ પણ પ્રધાનમંત્રી આપશે. એટલે કહી શકાય કે સુરતની અંદર તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, બસ હવે પ્રધાનમંત્રીના આગમનની જ રાહ જોવાઈ રહી છે. બિલકુલ બિલકુલ તેજસ, આપની પાસે ફરીથી આવીશું. એક કલાક સુધી પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે, 15,000 અલગ અલગ ક્ષેત્રોના લોકો આવવાના છે, મતલબ કે પ્રોફેશનલ્સ આવવાના છે અને અનેક લોકોને સંબોધન